નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું છું ભાવિની. આજે સમગ્ર દેશ અને ગુજરાત માટે ઉત્સાહનો દિવસ છે. આજે 2017 ની વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન છે, તો આ લોકશાહી પર્વ ઉજવવા માટે કેટીવી ન્યૂઝ ગુજરાતી તરફથી આપને અપીલ કરવામાં આવે છે કે વધુમાં વધુ મતદાન કરો અને મતદાન કરાવો. તો એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. પ્રથમ તબક્કાના મતદાન પૂર્વે ભાજપે જાહેર કર્યો સંકલ્પ પત્ર. અમદાવાદમાં આવતીકાલે 9 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે, ત્યારે તેના એક દિવસ પહેલા શુક્રવારે બપોરે કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ સંકલ્પ પત્ર જાહેર કર્યો હતો. પ્રથમ તબક્કાના પ્રચાર પડઘમ શાંત થયા બાદ બીજા દિવસે ભાજપ દ્વારા સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યો હતો, જેની જાહેરાત કરતા અરુણ જેટલીએ જણાવ્યું હતું કે સંકલ્પ પત્રમાં ગુજરાતનો વિકાસનો દ્રષ્ટિકોણ છે. આજે ગુજરાત વિધાનસભા માટે સંકલ્પ પત્ર રજૂ કર્યો છે. ચૂંટણી કમિશનના નિયમ મુજબ 48 કલાકનો નિયમ હોય છે, જેથી અમે કોડ ઓફ ધ કન્ડક્ટ પ્રમાણે સીએમ સહિત પિક્ચરવાળો ફોટો રિલીઝ નથી કર્યો. સંકલ્પમાં ગુજરાતના વિકાસનો દ્રષ્ટિકોણ છે તેવું જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, કેટીવી ન્યૂઝ. છોટા ઉદેપુર જિલ્લાના પાવી છેતપુર ખાતે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની જાહેર સભા યોજાઈ. છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર ખાતે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં જાહેર સભા યોજાઈ હતી, જેમાં હજારોની સંખ્યામાં માનવ મેરામણ ઉમટી પડ્યું હતું. આજે જાહેર સભા ખેતીવાડી બજાર સમિતિ પાવી જેતપુર ખાતે યોજાઈ હતી, જેમાં સમય કરતા પહેલાથી જ સભામાં લોકો ઉમટી પડ્યા હતા અને ચારેય બાજુ ધાબા ઉપર ચડીને રાહુલ ગાંધીને સાંભળ્યા હતા. આ પ્રસંગે રાહુલ ગાંધીએ જણાવેલ કે કોંગ્રેસના પાર્ટી દ્વારા લોકોની વચ્ચે જઈ પ્રજાના વિકાસ માટેની સૂચનાઓ ભેગા કરીને મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવેલ છે, જે મુજબ કામ કરવામાં આવશે અને ખેડૂતોના દેવા માફ કરવા માટે યુવાનોને રોજગારી મળે, સારું શિક્ષણ મળે અને આરોગ્ય સુવિધાઓ પૂરતી મળે, જેના ઉપર કામ કરવામાં આવશે. હાલમાં ખેડૂતોને મગફળી અને કપાસ તેમજ બીજા પાકોના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોને વાયદાઓને જ કરવામાં આવ્યા હતા, પરંતુ અમારી સરકાર આવશે ત્યારે ખેડૂતોને પહેલાથી જ ભાવો જાહેર કરી દેવામાં આવશે અને નોટબંધી કરીને પ્રજાને લાઇનમાં ઉભા રાખીને બેંકોમાં પાછલા દરવાજાથી ઉદ્યોગપતિને કાળા નાણાંને સફેદ કરવામાં આવ્યા, એનાથી પણ વધુમાં ગબ્બર ટેક્સ લગાવીને પ્રજાની મુશ્કેલીઓ વધારવાનો કામ કેન્દ્ર સરકાર દ્વારા કરેલ, તેમ કહી ભાજપ પર આક્ષેપો કર્યા હતા. મોદીજીને વાયદે કીએ થે સહી દામ મિલેગા, મૂંગફલી કે ક્યા દામ મિલતે આપ બતાઓ, કપાસ કે ક્યા દામ મિલતે આપ બતાઓ, ઓર મોદીજીને ક્યા વાયદા કિયા થા વો ભી આપ યાદ રખો, ઓર કોંગ્રેસ પાર્ટી કે સમય ક્યા દામ મિલતા થા વો ભી યાદ રખો. હમે ઓર હમારે મેનિફેસ્ટો મેં હમને લિખા હૈ કે કિસાન કો હમ સહી દામ દેંગે. और पहले ही हम दाम बता देंगे कि इस सीजन में आपको ये दाम मिलने वाला है, ये कांग्रेस पार्टी की गारंटी है, वो दाम हम देंगे आपको. ये सच्चाई है. मोदी जी भ्रष्टाचार की बात करते हैं. 8 नवंबर को नोटबंदी लागू की, आप सबको लाइन में लगा दिया और आपने अपनी आंखों से देखा, आप सब लाइन में लगे थे और एक सूट बूट वाला, एक अमीर व्यक्ति उस लाइन में नहीं था. आपने देखा, આપને એક અમીર વ્યક્તિ દેખા. સલમાન મેમણ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, છોટા ઉદયપુર. બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભા સંબોધી, જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. ગુજરાત વિધાનસભાના ચૂંટણીમાં ભારે રસાકસી ભર્યો માહોલ જોવા મળ્યો છે, ત્યારે આજે બનાસકાંઠાની પાવન ધરતી ઉપર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાભર પહોંચ્યા હતા, જેમાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા, નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. પીએમ નરેન્દ્ર મોદી સ્ટેજ ઉપર પહોંચી તમામ કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો. નરેન્દ્ર મોદીએ સભા સંબોધતા જણાવેલ કે બનાસકાંઠાના જિલ્લામાં પૂર આવ્યું ત્યારે ગુજરાત સરકાર અને ભાજપના દરેક કાર્યકરોએ તમારી વચ્ચે હતા, ત્યારે જે લોકોને ચિંતા કરવાની હતી તે કોંગ્રેસના ધારાસભ્ય બેંગ્લોર ખાતે હોટેલમાં મજા કરતા હતા. જે દુઃખમાં તમારી જોડે ન રહે તે સગો ભાઈ હોય તો માફ ન કરે. 1979માં મોરબીમાં હોનારત થઈ ત્યારે ઇન્દિરા ગાંધી મોરબી આવ્યા હતા.
અને કિચડમાં પગ ન પડે તે માટે દેખીને ચાલતા હતા અને દુર્ગંધ આવે એટલે મો પર રૂમાલ રાખ્યા હતા તેવા આક્ષેપો કર્યા હતા। કેશોદ હિત રક્ષક સમિતિ દ્વારા મતદાર જાગૃતિ અભિયાન માટે શહેરના મુખ્ય માર્ગો પર બેનરો લગાડવામાં આવ્યા। કેશોદના હિત રક્ષક સમિતિ દ્વારા મતદાર જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। મતદાન આપણી ફરજ છે, મતદાન આપણી જવાબદારી છે તેવા સૂત્રોના લખાણવાળા બેનરો કેશોદના મુખ્ય માર્ગો ઉપર લગાવી કોઈ મતદારો મતદાનથી વંચિત ન રહી જાય તે માટે જાગૃતિ અભિયાન માટે હિત રક્ષક સમિતિ દ્વારા શહેરના મુખ્ય માર્ગો ઉપર મતદાન જાગૃતિ અભિયાનના બેનરો લગાવવામાં આવ્યા છે। ગોવિંદ હળિયા, કેટીવી ન્યૂઝ ગુજરાતી, કેશોદ। કેશોદ શહેરમાં સખી મહિલા મતદાન મથક ઊભું કરાયું જેમાં તમામ મહિલા અધિકારીઓ ફરજ બજાવશે। કેશોદ 88 વિધાનસભા મત વિસ્તારમાં કેશોદ શહેરના આંબાવાડી મત વિસ્તારમાં સખી નામનું મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે જે માત્ર મહિલા મતદારો માટે જ ઊભું કરાયું છે। જે મતદાન મથકમાં સંપૂર્ણ મહિલાઓ દ્વારા સંચાલન કરવામાં આવશે એટલે કે જ્યાં પોલિંગ પ્રિસાઇડિંગ સહિતની મહિલાઓ ફરજ બજાવશે અને પોલીસ સ્ટાફમાં પણ મહિલા પોલીસ ફરજ બજાવશે એટલે કે સંપૂર્ણ મહિલાઓ દ્વારા સખી મતદાન મથકનું સંચાલન કરવામાં આવશે। આ વખતની ચૂંટણીમાં એક નવતર પ્રયોગ ઈસીઆઈ દ્વારા એ થયો છે કે દરેક એસીની અંદર એટલે કે વિધાનસભા મત વિસ્તાર છે એમાં રિટર્નિંગ ઓફિસરનું સિટિંગ જ્યાં પણ હોય એ હેડક્વાર્ટરમાં મહિલાઓ દ્વારા સંચાલિત સંપૂર્ણ મહિલાઓ દ્વારા સંચાલિત બૂથની એક આગવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। એમાં આપ સૌને જણાવતા મને આનંદ થાય કે એક લેડી ઓફિસર તરીકે આપ સૌને એ જાણીને આનંદ થાય કે કેશોદના આંબાવાડી વિસ્તારનું જે બૂથ છે એને અમે સખી મહિલા મતદાન મથક તરીકે। ગોવિંદ હડિયા, કેટીવી ન્યૂઝ ગુજરાતી, કેશોદ। હાલ સમય થયો છે વિરામનો, તો લઈશું એક વિરામ। ગુજરાતી ઉપર માત્ર ટૂંક સમયમાં આપની ઘરે આપનો સ્વાદ। નમસ્કાર દર્શક મિત્રો, કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું અંકિતા। આજે કેટીવી ન્યૂઝના સ્ટુડિયોમાં વેબસાઇટ અને એન્ડ્રોઇડ એપ્લિકેશનનું લોન્ચિંગ થઈ રહ્યું છે। તમે અત્યારે જોઈ શકો છો કેટીવી ન્યૂઝ ગુજરાતીના સ્ટુડિયોની અંદર વેબસાઇટ અને એન્ડ્રોઇડ એપ્લિકેશનનું લોન્ચિંગ થઈ રહ્યું છે। આની અંદર કેટીવી ન્યૂઝ ગુજરાતીના બ્રેકિંગ ન્યૂઝની સાથે સાથે 24 કલાક ન્યૂઝ પણ તમે જોઈ શકશો। અત્યારે તમે જોઈ શકો છો કેટીવીનો પૂરેપૂરો પરિવાર લોન્ચિંગમાં હાજર છે અને
મિત મારુના હાથે કેટીવી ન્યૂઝ ગુજરાતીનું લોન્ચિંગ થઈ રહ્યું છે. તમને લોન્ચિંગ કરીને કેવું ફીલ થાય છે? મને લોન્ચિંગ કરીને બહુ સારું ફીલ થાય છે. હવે તું 24 કલાક કેટીવી ન્યૂઝ ગુજરાતીના ન્યૂઝ જોઈ શકીશ, તો એના માટે તને કેટલી આતુરતા છે જોવા માટે? મને બહુ આતુરતા છે, મને બહુ ગમશે. કેટીવી ન્યૂઝ ચાલુ થઈ ગઈ. દર્શક મિત્રો, આપ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે કેટીવી ન્યૂઝ ગુજરાતીનું એન્ડ્રોઇડ એપ્લિકેશન અને વેબસાઇટનું લોન્ચ થઈ ચૂક્યું છે. તો તેમની પાછળ જેની અધ્યતન મહેનત હતી તે સીઈઓ કિશોરભાઈ મારા સાથે આપણે વાત કરીએ. તો કિશોર સર, આપનું શું કહેવું છે? નમસ્કાર દર્શક મિત્રો, કેટીવી ન્યૂઝ છેલ્લા 6 મહિના હતા યુટ્યુબમાં ફેસબુકમાં જોઈ રહ્યા હતા. અનેક દર્શક મિત્રોની લાગણીને માગણીને આપીને આજે અમે આપણી પોતાની એપ્લિકેશન ડાઉનલોડ કરી છે અને સમગ્ર દરેક દર્શકો જોઈ શકે. દર્શકો, ખાસ કરીને વાત કરવામાં તો અનેક જિલ્લામાં ટૂંક સમયમાં ચૂંટણી બાદ આપના વિસ્તારમાં આપના શહેરોમાં ચેનલ આપના ટીવીના માધ્યમ દ્વારા જોઈ શકશે. ખાસ કરીને અત્યારે આધુનિક યુગ છે, દરેક લોકો એપ્લિકેશન પોતાના મોબાઈલમાં જોઈ શકે, તેના માટે આજે અમે મોબાઈલ એપનું લોન્ચિંગ કર્યું છે. તો દર્શક મિત્રો, આપણે આપણા સીઈઓ જે કેટીવી ન્યૂઝના સીઈઓ છે એમની સાથે વાત કરી અને વધુ સમાચાર અને વધુ વિગત જાણવા માટે પ્લે સ્ટોરમાં જઈ કેટીવી ગુજરાતી ડાઉનલોડ કરો અને મેળવી શકો છો આપની સમગ્ર વિગત, આપના સમગ્ર સમાચાર અને ખબરે ખબર. એક દુનિયાની નાનામાં નાની ઝીણીમાં ઝીણી ખબર તમે આપના સુધી પહોંચાડીએ છીએ મોબાઈલ એપ્લિકેશન દ્વારા ડાઉનલોડ. મોરબી જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા 2 રાઉન્ડ પૂર્ણ કરી આવતીકાલથી 3જા રાઉન્ડની શરૂઆત કરવામાં આવશે. રાજ્યમાં છેલ્લા 2 માસથી ચાલતા મિશન ઇન્દ્રધનુષ દર માસની 7મી તારીખથી 1 અઠવાડિયા સુધી ચાલતા કાર્યક્રમમાં મોરબી જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા 2 રાઉન્ડ પૂર્ણ કરી આવતીકાલથી 3જા રાઉન્ડની શરૂઆત કરવામાં આવી છે. મિશન ઇન્દ્રધનુષનો મુખ્ય હેતુ જિલ્લાના રસીકરણથી અરક્ષિત બાળકોને અને તેના માતાઓને રક્ષિત કરવાનો છે, જેમાં ખાસ કરીને વાડી વિસ્તાર, કારખાના કે અન્ય દુર્ગંધ વિસ્તારમાં વસવાટ કરતા પરિવારોના બાળકો તથા માતાઓને રસીકરણથી વંચિત રહી ગયા છે તેમનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે. પ્રથમ અને બીજા રાઉન્ડમાં મોરબી જિલ્લા આરોગ્ય તંત્રને 100% કામગીરી કરી છે, જેમાં બીજા રાઉન્ડમાં જિલ્લામાં કુલ 292 સાઇટ પર કામગીરી કરવામાં આવી હતી. તેમજ મોરબી જિલ્લાના બીજા રાઉન્ડમાં 1920 બાળકો અને 440 સગર્ભા માતાઓને રસીકરણ કરવામાં આવ્યું હતું. તેમજ ત્રીજા રાઉન્ડમાં જુદા જુદા સ્થળ પર જઈ મોબાઈલને મળીને કુલ 283 સાઇટો પર કામગીરી કરીને 1474 બાળકો અને 289 સગર્ભા માતાઓને રસીકરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે ઇન્દ્રધનુષ સેશનમાં ભીમસર વિસ્તારમાં 7 બાળકોને કવર કરેલા છે કે જે અરક્ષિત હતા અને 1 સગર્ભા બેનને, અને હજી પણ અમારી આ કામગીરી ચાલુ છે સાંજે 4 વાગ્યા સુધી. અને આ વિસ્તારને કવર કરવા માટે બહુ કઠિન હતું, પરંતુ અમારી આ આરોગ્યની ટીમ, આંગણવાડી વર્કર, હેલ્પર અને આશાના સહકારથી આ કામ અમારે આજે સરળ બન્યું. પાર્થ પટેલ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, મોરબી. મતદાન પહેલા જ હાર્દિક પટેલના સાથી દિનેશ બાંભણિયાએ હાર્દિક સાથે છેડો ફાડી કર્યો મોટો ધડાકો. મતદાનને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ગુજરાતની જનતા વોટ આપવા માટે નિર્ણય કરે છે કે પહેલા જ પાટીદાર અનામત આંદોલન સમિતિમાં મોટો ધડાકો થયો છે. પાસના કન્વીનર દિનેશ બાંભણિયાએ હાર્દિક સાથે છેડો ફાડ્યો છે. ચૂંટણી પહેલા જ પાસમાં 2 ફાટા પડી ગયા છે. દિનેશ બાંભણિયાએ પાસનો હાથ છોડીને કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે. દિનેશ બાંભણિયાએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે કોંગ્રેસે અમને છેતર્યા છે, કોંગ્રેસ અનામત આપવા માંગતી નથી, કોંગ્રેસ અમારી સાથે રમત રહી છે, કોંગ્રેસ પાટીદાર સમાજને અનામત આપવા માંગતી નથી, સમાજની લડાઈ રાજનીતિમાં ફેરવાઈ ગઈ છે, અનામત આપવાની કોઈ દાનત કોંગ્રેસને નથી. હાર્દિક પટેલે અંગે દિનેશ બાંભણિયાએ કહ્યું હતું કે હાર્દિક પટેલનું વર્તન મને સહેજ પણ ગમ્યું નથી, તે વ્યભિચાર સમાજના આગેવાનને શોભતો નથી, તેની તમામ સીરી બનાવટી ના હોવાના પાસ બાદ હવે ક્યાં પક્ષ અંગે જોડાશે તે પૂછતા તેમણે કહ્યું હતું કે
હું કોઈ પક્ષમાં જોડાવાનો નથી. પાટીદાર સમાજ હોશિયાર છે. અમારી ફરજ છે કે સાચી વાત સમાજને જણાવવી. 2015માં ગુજરાતમાં પાટીદાર સમાજનું આંદોલન ચાલુ થયું ત્યારથી લઈને અમારી ઉપર રાજકીય ખિન્નતાઓથી ઘણી બધી ફરિયાદો કરવામાં આવી છે. એના ભાગરૂપેની આ બધી ફરિયાદો હોય છે. પારિવારિક ઉપર અને સગાવાળા ઉપર જે પ્રેશર લાગી બધી ફરિયાદો કરવામાં આવી છે, એનો જ આ એક ભાગ છે. દિનેશભાઈ, RTGSથી છેતરપિંડી આચરવામાં આવી હોવાનું પણ આક્ષેપ છે, શું કહેશો આ બાબતે? એના બધા આધાર પુરાવા રજૂ કરવામાં આવ્યા છે. સત્ય હકીકત કાગળ ઉપર છે. જે હકીકત સત્ય છે એ પોલીસને પણ રજૂ કરવામાં આવી છે અને આવતીકાલે કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે. અને અમને ગુજરાતના ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નાંદરવા ગામે બે બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા એક યુવાનનું ઘટના સ્થળે મોત. પંચમહાલ જિલ્લાના શેરા નાડા રોલ ઉપર આવેલા નાંદરવા દશામાના મંદિર પાસે બે બાઇક સામે સામે ભટકાતા શેરા તાલુકાના નાડા ગામનો 32 વર્ષીય યુવાન અમરસિંહ બારિયાનું ઘટના સ્થળે જ મોત થતા ઘટનાની જાણ થતા શેરા પોલીસ મથકે કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. લાશને પીએમ માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઇકબાલ શેખ, KTV ન્યૂઝ ગુજરાતી, પંચમહાલ. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના પાંડરવાડા ગામે કોઈ અજાણી યુવતી નવજાત શિશુને ત્યજી દઈ પલાયન થઈ ગઈ. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના પાંડરવાડા ગામે કોઈ અજાણી યુવતી નવજાત શિશુને ત્યજી દઈને પલાયન થઈ ગઈ હતી અને નવજાત શિશુનો મૃતદેહ પડ્યો હોવાની જાણ વાકર પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર KD ડિંડોરને જાણ થતા ઘટના સ્થળે પહોંચી નવજાત શિશુના મૃતદેહનો કબજો લઈને નવજાત શિશુને ત્યજી દઈ પલાયન થયેલી ગયેલી અજાણી યુવતી સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઇકબાલ શેખ, KTV ન્યૂઝ ગુજરાતી, શહેરા. તો દર્શક મિત્રો, સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ www.ktvnewsgujarati.in પર જોઈ શકો છો. YouTube પર સબસ્ક્રાઇબ કરી શકો છો. KTV ન્યૂઝ ગુજરાતી ઇન્સ્ટા અને ફેસબુક પર ભી ફોલો કરી શકો છો. વિગતવાર સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.